हेलो फ्रेंड्स, बेटा आज आपने 20 नंबर नो बा एक ला जीवे नामनो काव्य छे समझवा जई रह्या छे। जे आपणे आप्युं छे मुकेश दुर्गेश जोशीए, के जे ईडर जिल्लानी अंदर छे, ए जन्मेला छे। खास बेटा आ जे मुकेश जोशी छे एने 2010 हरिंद्र दवे एवोर्डथी नवाजवामां आव्या छे। एनी खास विशेषता छे जे आपणने बेटा हेतुलक्षी प्रश्नोमां वारंवार पूछाया करे छे। तो आपणो काव्य छे एनो साहित्य प्रकार गीत छे, मुकेश जोशीए आप्युं छे। ઓલઠાવી ચત્તા લઈને કોઈ પણ રીતે આપણને ક્વેશ્ચન પૂછવામાં આવે બેટા કવિ પરિચયમાંથી, તમને ખબર છે કે 11th સ્ટાન્ડર્ડમાં બેટા આ ક્વેશ્ચન કેવા હતા, તો કે એમસીક્યુ ટાઈપના હતા, કે જેમાં આપણને નીચે 4 ઓપ્શન્સ મળતા હતા, જ્યારે 12th તમને ઓપ્શન મળવાના નથી। તમને પરફેક્ટલી પરફેક્ટ નોટે છે, યાદ છે, તોને તો જ એ ક્વેશ્ચન તમે અટેન્ડ કરી શકવાના છો। તો બા એકલા જીવે ના કવિનું નામ જણાવો તો મુકેશ જોશી, મુકેશ જોશીનું પૂરું નામ જણાવો તો મુકેશ દુર્ગેશ જોશી, કયા જિલ્લાના કવિ, ઈડર જિલ્લાના છે, સાહિત્ય પ્રકાર જણાવો, ગીત છે, મુકેશ જોશીનું કયું કાવ્ય તમારા પાઠ્યપુસ્તકમાં લેવામાં આવ્યું છે, તો બા એકલા જીવે। તમારા પાઠ્યપુસ્તકના કયા એવા કવિ છે કે જેને 2010 હરિન્દ્ર દવે એવોર્ડ અપાયો, તો મુકેશ જોશી અને એની કૃતિ છે બા એકલા જીવે। તો આ બધા તમને બેટા વારંવાર પૂછાતા ક્વેશ્ચન છે, એ આપણે ડિસ્કસ કર્યા। હવે આપણે જોઈએ તો બા એકલા જીવે એવું ટાઇટલ છે। પહેલો તો પ્રશ્ન આપણને એમ થાય કે બા કેમ સાવ એકલા પડી ગયા છે, કે જે બાના પતિનું મૃત્યુ થયું છે અને સંતાનો દૂર શહેરમાં વસે છે, એટલા માટે બા વતનમાં સાવ એકલા પડી ગયા છે। ટાઇટલ રીડ કરવાની સાથે બેઠા આપણને એવી હિંટ મળી જાય છે કે બાની એકલતાની વ્યથા આ કાવ્યમાં વ્યક્ત થઈ હશે। બા એકલા જીવે, તો બાની કઈ વ્યથા વ્યક્ત, કઈ સમસ્યા વ્યક્ત થઈ હશે, તો કે છે વર્ષોની એકલતાની સમસ્યા અહીં ઉજાગર થઈ હશે, એવું આપણને ટાઇટલ પરથી જ સમજાય જાય છે। અને એ જ છે આપણા મુકેશ જોશી, એટલું સરસ મજાનું ગીત આપ્યું છે બેટા। જીવનના જેવી કહેવાય કે 2 ભાગ પાડ્યા છે, નાનપણ અને મોટપણ, કહો કે બાનો વર્તમાનકાળ અને બાનો ભૂતકાળ, આ 2 પાર્ટની અંદર આખું કાવ્ય વિભાજિત થાય છે। તો બાનો ભૂતકાળ કેવો સુખદ અને આનંદમય હતો, પણ વર્તમાન કાળ છે એ કેવો દુઃખદ અને એકલવાયો છે, એને જુરાપો આપી જાય છે, વગેરે વગેરે। 2 દ્રશ્યો છે, એક સમાંતર પાટા પર છે, આપણને જે એ દેખાયા કરશે અને એ જ આપણું કાવ્ય બા એકલા જીવે। તો આપણે એ વસ્તુ જોઈ કે બાના પતિનું મૃત્યુ થયું છે, બાળકો શહેરમાં દૂર વસે છે, એનો મતલબ બેઠા તો કે એક પેઢી છે, ઉપરની પેઢી છે, એને પોતાનું વતન, ગ્રામજનો અને ગ્રામ પરિવેશ પસંદ છે, તો નવી જનરેશન છે, નવી પેઢી છે, એને શહેર, નવું સ્થળ, નવી સ્કૂલો, નવું વાતાવરણ પસંદ છે। તો આ એક જનરેશન ગેપ છે, 2 પેઢી વચ્ચેનું અંતર આ કાવ્યમાં દર્શાવ્યું છે। જૂની પેઢી અને નવી પેઢી વચ્ચે અંતર વધતું જ, એક કવિએ બહુ સરસ મજાનું કહ્યું છે કે અંતરના અંતર વધ્યા, થળથળ ઘટ્યા ભાઈ, દુનિયા બનતી સાંકળી, અરર એ જ નવાય, અંતરના અંતર વધ્યા શ્લેષ અલંકાર છે। એક અંતરનો મતલબ થાય છે ડિસ્ટન્સ, અને બીજું અંતર એટલે હૃદય, માણસ એકબીજાના હૃદયથી દૂર જાય છે, અંતરના અંતર વધ્યા, થળથળ ઘટ્યા ભાઈ, મીન્સ સ્થળે સ્થળે ભાઈચારાની ભાવના ઘટી ગઈ છે, ઓછી થઈ છે, દુનિયા બન
साइंस અને ટેકનોલોજી હરણફાળથી વિકાસ કરી રહી છે, તો બીજી બાજુ આપણા હૃદયો છે સંકુચિત બન્યા છે, ભાઈચારાની ભાવના લુપ્ત થઈ રહી છે. અરે આ તો નવાઈની વાત છે, દુઃખની વાત છે. તમે પ્રોગ્રેસ કરો છો તો બંને બાજુ કરો, પણ નહીં, આપણે સાયન્સ ટેકનોલોજીનો પ્રોગ્રેસ એ દ્રષ્ટિએ કરીએ છીએ. આપણો સાંવેગિક પ્રોગ્રેસ છે એ રૂંધાઈ રહ્યો છે, ઓછો થઈ રહ્યો છે, લુપ્ત થઈ રહ્યો છે. એવી જ વસ્તુ પણ એવું થાય છે ત્યારે બેટા કોની લોસ વધારે જાય, તો કે જૂની પેઢીને એકલતા ભરી દે છે આ છત્રે સંકેત છે. આ કાવ્યમાં જે બા એકલા જીવે છે એવા ઘણા બા આજે પણ વાસ્તવમાં હકીકતમાં શહેરોમાં એના બાળકો છે, જે ગામડામાં પોતાના વતનમાં એકલવાયો જુરાપાવાળું જીવન છે સહન કરી રહ્યા છે. તો નવી પેઢીને પણ થોડું સમજવાની જરૂર છે, જૂની પેઢી પણ થોડું સમજશે તો બંને વચ્ચેનું અંતર ઓછું થઈ જશે. જોઈએ બેટા આપણને કવિ શું કહે છે. બા એકલા જીવે, બા સાવ એકલા જીવે. કવિએ સરસ શબ્દો પાસેથી કામ લીધું છે. બા સાવ એકલા જીવે, તો બાની એકલતા છે એને દ્વિગુણિત કરી છે, એને વધારે દ્રઢ બનાવી છે કે બિચારા સાવ એકલા જીવે. નિપાત છે ફક્ત કેવળ માત્ર તદ્દન સાવ છે, તો સાવ છે આપણું નિપાત છે. બા એકલા જીવે, બા ખાલી જગ્યા એકલા જીવે, તો સાવ એકલા જીવે. એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે. બિચારા બા છે, એકલતાના વર્ષો છે, એને કેવી રીતે ટીપે ટીપે પીવે. ટીપે ટીપે પીવે એટલે શું બેટા? તો કે છે એકલતાને ક્ષણે ક્ષણે સહન કરી રહી છે બા બિચારી, કારણ કે પતિ અવસાન થયું છે ને સંતાનો દૂર શહેરમાં વસ્યા છે, એટલે બા સાવ એકલા થઈ ગયા છે. બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતો, તો બાનો ભૂતકાળ શરૂ થયો છે કે ભૂતકાળમાં બા કેવી ખુશ હતી, કેવી પ્રસન્ન હતી, કેવો સુખદ અને આનંદમય એનો ભૂતકાળ હતો. તો કે ભૂતકાળમાં તો ભાઈ બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતો, પછી તો કે છે રસગુલ્લાની ચાસણી જેવું વાળ નીતરતું રહેતું. ભૂતકાળમાં જેવું તો વેકેશન પડતું એટલે બાના સંતાનો પરિવાર સાથે બાને મળવા વતનમાં આવતા હતા, અને એ પરિવાર છે એના જે નાના નાના બાળકો છે એ જાણે બાના ઘરમાં સરસ મજાનો બાળો ગૂંથી રહ્યા હોય એવો આનંદ કિલ્લોલ કરતા હતા. બાનું ઘર ભર્યું ભર્યું થઈ જતું હતું. બા પણ કેટલી સારી છે, રસગુલ્લાની ચાસણી જેવું વાન નીતરતું રહેતું. બાના હેતને બાના વાનને કોની સાથે સરખાવ્યું છે? રસગુલ્લાની ચાસણી સાથે. મીઠી 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 ચાસણી, સમજ પડે છે? અહીંથી જ કદાચ એ સોંગમાં આવ્યું છે. ઉપમા અલંકાર છે, જેવો જેવી જેવું ઉપમા અલંકાર. રસગુલ્લાની ચાસણી જેવું વાલ નીતરતો રહેતો, પછી દોડા દોડી સંતા કુકડી સૌ પકડાઈ જાતું. બાળકો કેવી રમત રમતા હતા? દોડા દોડી ભાગા ભાગી સંતા કુકડીની રમત રમે છે, અંતે બધા જ પકડાઈ જતા. ભૂતકાળ કેવો આનંદમય સુખદ હતો, જુઓ સ્ટેપ આવી રહ્યા છે. પહેલું સ્ટેપ કયું થયું બેટા? તો કે વેકેશન પડતાની સાથે દૂર શહેરમાં વસતા સંતાનો છે પોતાના પરિવાર સાથે બાના ઘરે આવતા હતા. બા પણ ઘરના દરેક સભ્યો ઉપર રસગુલ્લાની ચાસણી જેવું હિત વરસાવતી હતી. નાના નાના બાળકો છે દોડા દોડી સંતા કુકડીની રમત રમતા, અંતે સૌ પકડાઈ જતા હતા. બાળકોની દોડાદોડી આનંદ કિલ્લોલથી જાણે બાના ઘરની અંદર સુખનો એક સરસ મજાનો માળો બંધાતો હતો. પછી
तो कि जी भाई भगिनी भेड़ा बैसी सुखनो हिचको खाता। भगिनी એટલે શું બેટા? બહેન। ભાઈ અને બહેન દ્વંદ્વ સમાસ। ભાઈ અને બહેન ભેળા એટલે સાથે। તળપદા શબ્દનું શિષ્ટ રૂપ આપો તો ભેળા એટલે શું થાય બેટા? સાથે। ભાઈ અને બહેન સાથે બેસીને સુખનો હિચકો ખાતા હતા। એનો મતલબ આપણી આંખ સામે દ્રશ્ય પસાર થાય છે, સરસ મજાનું ગામડું છે, એમાં બા એકલી રહેતી હતી, જેવી દિવાળી થાય એટલે બધા સંતાનો આવ્યા, ઓ બા ખુશ ખુશ થઈ ગઈ, રસગુલ્લાની ચાસણી જેવું અહીં વરસાવે છે, દોડા દોડી પકડા પકડી ઘર પહોંચી ઉઠ્યું છે। બા છે એ શું કરતી હતી? રસગુલ્લાની ચાસણી જેવું। પછી એક બાજુનું દ્રશ્ય જોઈએ તો ભાઈ અને ભગિની બંને સાથે બેસીને હિંચકો સુખનો હિંચકો ખાતા રૂપક અલંકાર, રસગુલ્લાની ચાસણી જેવું ઉપમા અલંકાર। આમ હિંચકો ખાતા ખાતા સુખની વાતો કરતા હોય છે ભાઈ અને બહેન। સુખડી માંગી રેડી રેડી બાસવને ખવડાવે, સુખડી માંગી રેડી રેડીને કોણ ખવડાવતું હતું? બા ખવડાવતા હતા કે મારા સંતાનો છે, એના સંતાનો છે, પુત્ર વધુઓ છે, એને હું પૌષ્ટિક આહાર જમાવું, એક હેત છે, પ્રેમ છે, કપનાપણ છે, સ્નેહ છે, વહાલ છે। કે બિચારા સિટીમાં તો સબ્જી રોટી દાળ રાઈસ બહારનું જમવાનું, પણ એમાં પોષણ ઓછું હોય છે, ચલો સંતાનો આવ્યા છે પૌષ્ટિક આહાર બનાવે છે, ચોખ્ખા ઘીની સુખડી બનાવે છે, એમાં ઘી રેડી રેડી, તો આપણી આંખ સામે આમ દ્રશ્ય પસાર થાય છે, મસ્ત મજામાં તવો હોય છે, શેકાતું હોય છે લોટ, એમ બાકી રેડી રેડી, અને બચ્ચાઓને પ્રેમથી સુખડી ખવડાવે છે। શેમાં ઘી રેડતી હતી? સુખડીમાં। સુખડીમાં ઘી રેડીને કોણ ખવડાવતું હતું? ભા ખવડાવતી હતી। એટલે જ આપણા બોટાદ કરકે છે, જનનીની જોડ સખી નહીં જડી રેલો, વરસે ઘડી કવ્યો વાદળી રેલો, માતાનો સ્નેહ બારે માસ, જનનીની જોડ સખી નહીં જડી। હવે બાને ખબર છે કે પોતાના સંતાનો મોટા થઈ ગયા છે, એનો પરિવાર પણ છે, એ ત્યાં કમાય પણ છે, સરસ જીવન પણ જીવે છે, નહીં પણ હજુ માતે માં જી માતાનો સ્નેહ છે, પોતાનું બાળક છે, પોતાનું સંતાન છે, જ્યારે 80 યર્સનું કેમ ના થાય, માં માટે પોતાનું સંતાન જ રહે છે, બાળક જ રહે છે, એટલું જ હેત વરસાવે છે। એટલે એ સુખડીમાં ઘી રેડી રેડી બા સૌને ખવડાવે છે। પછી બાની બહુ સરસ મજાની એક વાત અહીં કહેવામાં આવી છે, શું કહે છે? કે ઉડવાનું બળ આપી પાછી ઉડવાનું શીખવાડે, ઉડવાનું બળ આપવું એટલે સ્વાવલંબી બનવાની વાતો કરે છે, અને સ્વાવલંબી કેમ બનાય, પગભર કેમ થાય, આત્મનિર્ભર કેવી રીતે બનાય, એના પાઠ શીખવાડે છે। આજે તો હું તમને સુખડીમાં ઘી રેડી રેડીને ખવડાવું છું બેટા, એના પૌત્ર અને પૌત્રીઓને કહેતા હશે, આજે તો હું તમને સુખડીમાં ઘી રેડી રેડીને ખવડાવું છું, પણ બેટા કાલ સવારે તમે મોટા થશો, તમે ભણશો, તમારો એક પરિવાર હશે, એ બધી જ જવાબદારી તમારે ઉઠાવવાની છે, પગભર થવાનું છે, આત્મનિર્ભર થવાનું છે, જીવનની વાસ્તવિકતા પણ માતા શીખવાડે છે, બા શીખવાડે, એવું નહીં કે ખાલી સુખડીમાં ઘી રેડી ખવડાવે છે, કાલે સમય ખરાબ હશે, કાલે બા નહીં હોય, તો તમારે પણ ધીમે ધીમે મોટા થવાનું છે, જવાબદારી ઉઠાવવાની છે, પગભર બનવાનું છે, આવું બા છે એ શીખવાડે છે। ને સુખનો સૂરજ રૂપક અલંકાર, સુખનો સૂરજ છાનો માનો જતો ઘરના દીવે, બા એકલા જીવે, બા સાવ એકલા જીવે, આવું આવું
ભૂતકાળમાં દ્રશ્ય બનતા ઘરમાં આનંદ કિલ્લો તો જાણે બાધા ઘરમાં સુખનો સૂરજ છાનો માનો એના સંતાનો રૂપી દીવામાં જલતો રહેતો હોય એવું બાને લાગતો તું બા ખુશ ખુશાલ થઈ જતી હતી. બાને પૃથ્વી પર જ સ્વર્ગ આવીને ઉતર્યો. એટલો આનંદ થતો હતો, એટલી ખુશ થઈ જતી હતી, આનંદ વિભોર બની જતી હતી. આ બાનો સુખદ અને આનંદમય ભૂતકાળ છે, હવે વર્તમાન કાળ આવશે. ભૂતકાળ તો બહુ સુખી છે, આનંદમય છે. બેટા આ પોએમમાંથી તમને લોકોને 4 માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય છે. કયો ક્વેશ્ચન? તો કે છે બાનો ભૂતકાળ અને બાનો વર્તમાન કાળ તમારા શબ્દોમાં લખો. તો અહીં સુધી છે સુખનો સૂરજ, ત્યાં સુધી અહીં સુધી બાનો ભૂતકાળ છે, અને અહીંથી તો અહીં સુધી આવે તો શું છે બેટા? બાનો વર્તમાન કાળ છે. આ સ્ટેપ ફરી એક વખત આપણે જોઈ લઈએ છીએ બેટા. 4 માર્ક્સનો આન્સર છે, તો આટલા સ્ટેપ આપણા 2 માર્ક્સના થયા, અને આટલા સ્ટેપ છે ફરી 2 માર્ક્સ. 2+2 4 માર્ક્સનો આન્સર આપવો બનશે. બાનો ભૂતકાળ કેવો હતો? કે બાનો ભૂતકાળ સુખદ અને આનંદમય હતો. વેકેશન થતાની સાથે જ દૂર શહેરમાં વસતા સંતાનો બાને મળવા માટે આવી જતા હતા પરિવાર સાથે. એના બાળકો આનંદ કિલ્લોલ કરતા હતા. જાણે કે માળો ગૂંથાતો એ ધીમે ધીમે પોતાના ઘરમાં એવું લાગતું હતું. પછી તો કે છે બા પણ રસગુલ્લાની ચાસણી જેવું હેત છે ઘરના સભ્યો પર વરસાવતી હતી. ઘરમાં નાના નાના બાળકો છે, દોડા દોડી પકડા પકડીની રમત રમત, અંતે સૌ પકડાઈ જતું હતું. સંતા કુકડી દોડા દોડી ભાઈ ભગીની ભેગા બેસીને સુખનો હિંચકો ખાતા હતા. બાજી સુખડીમાં ઘી રેડી રેડીને બધાને ખવડાવતી હતી. અને સૌથી અગત્યનું, બા છે ઘરના સભ્યોને ઉડવાનું બળ આપતી હતી અને ઉડવાનું શીખવતી હતી. કહો કે પગભર જીવન કેવી રીતે જીવાય એ સમજાવતી હતી. પગભર જીવવાનું બળ આપતી હતી, હિંમત આપતી હતી. અને આવી રીતે બાના ઘરમાં ભૂતકાળમાં જાણે કે સુખનો સૂરજ સંતાનો રૂપી દીવડાને પ્રજ્વલિત રાખતો. આ બાનો ભવ્ય ભૂતકાળ પૂરો થયો, અને હવે શું થાય છે બેટા? વર્તમાન કાળ. કવિ કહે છે કાળ કુહાડી ફરી કપાયા વેકેશનના ઝાડ. કાળ કુહાડી રૂપક અલંકાર છે. આપણો કયો અલંકાર છે બેટા? રૂપક અલંકાર. અને તમને લોકોને ખબર છે બેટા 10th સ્ટાન્ડર્ડની અંદર અલંકાર નામનો ટોપિક છે એ જોઈ ગયા છો. તો અલંકારોનો મિલન એટલે રૂપક અલંકાર. એટલા માટે આપણું પોઈન્ટ વધારે ટફ બને જો બરાબર ના સમજીએ તો. આવું સુખદ સુખ ચાલી રહ્યું હતું, પણ કાળરૂપી કુહાડી, સમયરૂપી કુહાડીએ વેકેશન રૂપી ઝાડને કાપી નાખ્યું. દરેક સંતાનો પોતપોતાના શહેરમાં જઈ જતા રહ્યા. હવે તો બાના ઘરની અંદર સુનકારને સન્નાટો વ્યાપી ગયો છે. જાણે સુનકારને સન્નાટો આમ જ પહેરો ભરીને બેઠા છે. કેમ? હવે એક પણ સંતાન બાના લાડ પામવા માટે ઘરમાં પ્રવેશી ના શકે. તો બાના ઘરમાં શું વ્યાપી ગયું છે? સુનકાર અને સન્નાટો વ્યાપી ગયા છે. કેમ કે કાળરૂપી કુહાડીએ વેકેશનના ઝાડને કાપી નાખ્યું, એટલે બધા સંતાનો પોતાના પરિવાર સાથે જતા રહ્યા, એકલા પડી ગયા. સુનકાર સન્નાટામય જીવન થઈ ગયું છે. હવે કોઈ પંખી રૂપક અલંકાર છે. પંખી એટલે સંતાન, એનું લાડ પામવા આવી નથી શકતા. સુનકાર સન્નાટો તો ઘરમાં બહેરો ભરી ગયા છે. પછી બાના જીવદરની છત પરથી સુખના શ્વેત પોપડા ખરે રૂપક અલંકાર. બા બિચારી એકલી થઈ ગઈ. જોજો
जस्ट अपनो घर हुए तो आप भी छत छे छत ऊपर थी श्वेत पोपड़ा खरी रहा छे जेवी रीते आपनो मकान छे मकान नी छत छे ए जूनी थाय छे त्यारे करेलो कलर छे पोपड़ा सफेद छे एम खरे बस एवी रीते बा हवे वृद्ध थई ग्या छे मकान जूनू थई गयुं छे અને એમાંથી સુખ રૂપી શ્વેત પોપડા ખરી રહ્યા બાના જીવનમાંથી સુખ ડિડપ થઈ રહ્યું છે સુખ ગાયબ થઈ ગયું કેમ આવું કેમ થયું બેટા તો કે છે બાળકો દર વર્ષે વેકેશન થવાની સાથે જ શહેરમાંથી દૂર દૂરથી બાની સાથે રહેવા માટે વેકેશન મનાવવા માટે આવતા હતા પણ આ વર્ષે સંતાનોએ અચાનક બાને મળવા જવાની બદલે અન્ય સ્થળે ફરવા જવાનો પ્લાન બનાવી નાખ્યો છે તો બિચારી વર્ષ પર રાહ જોતી હતી વેકેશન આવે એ સંતાનો આવશે અચાનક ટપાલ આવી ગઈ કે આ વખતે અમે ત્યાં ગામ નથી આવવાના પણ બહાર ફરવા જવાના છીએ વેકેશન બા બિચારી દુઃખી દુઃખી થઈ ગઈ છત પરથી શ્વેત પોપડા કરવા લાગ્યા ઘરમાં સુખકાર સન્નાટો વ્યાપી ગયો પછી સુખડીનો પાયો દાજેલો શેમાં ઘી એ રેડે બાએ તો બેટા સંતાનો આપવાના છે એ રાતે સુખડી બનાવવા માંડી હતી ગોળ અને ઘી છે એને શેકો એટલે પાયો બનાવો કે પછી મને લોક નાખશે એ પાયો દાજી ગયો કે બચ્ચાઓ નથી આવવાના એ વિરહમાં એ વેદનામાં પાયો દાજી ગયો હવે બા મૂંઝે છે કે આજ બગડી ગયો છે હવે આમાં ઘી ક્યાંથી રેડું હવે ઘી રેડીને શું કરીશ ખાવા વાળો બી તો કોઈ નથી પછી તો કે બા છે ફાટેલા સાળુના સાથે કંઈક નિશા સાસીવે સાડુડો એટલે સાડલો ફાટેલો સાડલો લઈ બિચારી બા બેઠી આમ સીવા માટે સોઈ તો રાતી પણ કવિ છે એ શબ્દોને તોડે છે મોડે છે મચોડે છે એનો એકદમ યથાર્થ જેને કહેવાય કે યોગ્ય એની પાસેથી કામ લે છે ફાટેલા સાડુડા સાથે કંઈક નિશાસા સીવે સાડલાને સીવવાનો હોય એની બદલે નિશાસા સીવે છે એવું કહ્યું કવિએ એની એકલતાને વધારે વ્યગ્ર બનાવી વધારે ઘેરી બનાવી અર્થાત બાના એકલવાયા જીવનમાં નિશાસા નાખવા સિવાય બીજો કોઈ ઉપાય રહ્યો નથી હવે સંતાનો પોતાનો પ્લાન ફેરવવાના નથી બાને મળવા પર એટલે બિચારીને નિશાસા નાખ્યા કરશે બીજો એની પાસે કોઈ ઉપાય જ નથી કઈ નહીં છે ને સંતાનો ન આવ્યા તો કઈ નહીં પણ એના સુખ સમાચારની ટપાલ આવે એ આશા એ બાજે રોજ ટપાલીની રાહ જોવે છે ટપાલી આવ્યો એની પાસે કેટલો ભરી ટપાલ હતી બેટા આમ ડિસ્ટ્રીબ્યુટ કરતા જેના ઘરે છે એડ્રેસ જોઈને આપે છે આખો જ ખાલી થઈ જાય છે મીન્સ આખો થયેલો ખતમ થઈ ગયો નીચો ખાલી ટપાલી ચાલ્યો જાય છે એનો મતલબ બાના ઘરે કાગળ ના આવ્યો સંતાનો એ લખ્યો જ નહીં બેટા બાના ઘરે સંતાનો તો ના આવ્યો ને સુખ સમાચારનું કાગળ પણ ના આવ્યો વ્યથિત થઈ ગઈ બા જો ફાટેલા સાડુના સાથે કંઈક નિશાસા સીવે કમસે કમ કો ટપાલ આવે તાકી આંખો રોજ કમસે કમ કો ટપાલ આવી જાય તો આમ રોજ આંખો તાકે છે જુએ છે નીચો ખાલી જાય ટપાલી ખાલી થતો રોજ નીચો ખાલી જતો રહે છે કારણ કે રોજ ખતમ થઈ ગયો બાના ઘરે કાગળ આવી ને પછી બા છે એ વ્યથિત થયેલી દુઃખી થયેલી બા છે અંતે ઘરે આવી જાય છે મન ભાંગી ગયું છે અને ઘરની અંદર બેટા
आ बाबूजी नो फोटो छे, तमे समझी शको छो हार चढ़ाव्यो छे, फ्रेम छे बाबूजी ने दादाजी ने। એટલે બા છે વ્યતીત થઈને ઘરમાં આવી ટપાલ તો આવીને અને ફ્રેમ થયેલા દાદાજી સામે છે। સજળ આંખે આંખમાં આંસુ સાથે દાદાને પૂછે છે, પણ પ્રેમ થયેલા દાદાજી બાના આંસુ કેવી રીતે લૂછે? દાદા કેમ બાના આંસુ લૂછી નથી શકતા? કારણ કે ફ્રેમ થયેલા છે, સ્વર્ગવાસી થયેલા છે, દેવલોક પામેલા છે, એટલે એ બાની વેદનાને દૂર કરી શકતા નથી અને કોઈ મદદ કરી શકતા નથી। અને પછી બેટા કવિ છે એણે બાની વેદનાને વધારે ને વધારે ઘેરી બનાવવા માટે કયું ઉદાહરણ આપ્યું જો છે? શબરીને ફળી ગયાતા બોર અને એ રામ, બાના આંસુ બોર બોર પણ નાટકે બોરા। કે શબરીને તો એ બોર અને એ રામ ફળી ગયા હતા। રામ ફળી જવા એટલે શું? રામ પ્રસન્ન થયા હતા, ભગવાન પ્રસન્ન। શબરી છે રોજે રોજ શ્રી રામના દર્શન માટે છે એ રાહ જોતી હતી। એની એક જીવનની અભિલાષા હતી કે એક દિવસ રઘુનાથ કૌશલ્યાના કુમાર એવા શ્રી રામ છે, રઘુપતિ છે, એ મારા મારી ઝૂંપડીએ પધારે, મારું આંગણું પાવન કરે, એક દિવસ તો જરૂર આવશે શ્રી રામ। એવી આશાએ રોજ બોર લાવતી હતી વનમાંથી અને કરડીને ટોપલીમાં મૂકતી હતી, મેસે ચાખીને કંઈ આ બોર ખાટું તો નથી, મારા રામને ખાટું ના લાગી જાય, સડેલું તો નથી, આમ જોઈ એક એક તોડી અને જે છાજલીમાં મૂકતી, સાંજ સુધી રાત સુધી રાહ જોતી હતી શ્રીરામ પધાર્યા। વર્ષો સુધી આવી રીતે તપસ્યા કરી શબરીએ, પણ અંતે શબરીને રામ ફળી ગયા। મેં એક વખત શ્રી રામ છે એ પધાર્યા એની ઝૂંપડીએ, લક્ષ્મણ સીતા મૈયાની સાથે, અને એનું આતિથ્ય છે એ ભોગવ્યું, એ બોર છે ખાધા, શબરીની આંખમાંથી હર્ષના આંસુ વહ્યા, એનો મતલબ વર્ષોથી બોર તોડીને રાખતી હતી, એ બોર ફળી ગયા, એ રામ ફળી ગયા, પણ અહીં તો બાના આંસુ બોર બોર, એટલે મોટા મોટા આંસુ બાની આંખમાંથી કરે છે, પણ કોટક કે ના રામ, કોઈ રામ એને દર્શન આપવા માટે આવતું નથી, કોઈ પુત્ર કોઈ સંતાન એની પાસે આવતું નથી। બાએ સૌના સપના તેડ્યા, કોણ બાને તેડે? બાએ સૌના સપનાને સાકાર કર્યા, તેડવા એટલે શું? સાકાર કર્યા, પણ બાનું સ્વપ્ન પૂરું કરવાની કોઈને પડી નથી। કહો કે એક વૃદ્ધ એક માતાના ગોળામાં ચાર ચાર સંતાનોનો સમાવેશ થઈ શકે છે, પણ ચાર સંતાનોના ચાર ભવ્ય બંગલાઓમાં એક બૂઢી માતા સમાતી નથી, એનો સમાવેશ થઈ શકતો નથી। બાળકો માતાની લાગણીને એના બલિદાનને સમજી શકતા નથી। ત્યારે આ વૃદ્ધજનો જે ગામડામાં એકલવાળું જીવન જીવે છે એની શું હાલત થતી હશે? એ તરફ આઈનો ધર્યો છે આપણા કવિએ, લાલ બત્તી કરી છે, નવી પેઢી સુધરો જરા, અને જૂની પેઢી છે એને એટલીસ્ટ સમયસર કાગળ લખવો, ફોન કરો, કે જેથી એનું જીવન ભર્યું ભર્યું રહે। એવું કહે છે ને બેટા કે એક માતા છે, એને કંઈક ઓરડો જતો પોતાના સંતાનને સંભળાવી દીધો, માતાએ કહ્યું કે બેટા કે દોઢ કિલો દૂધો, દોઢ કિલો દૂધો મીન્સ દૂધી,
ઉચકતા 1.5 કિલો દૂધ 3 કલાક ઉચકતા તારા હાથ દુખી ગયા તો વિચાર કર મેં તને 9 માસ કેવી રીતે ઉચક્યો હશે માતા બાળકને કેટલા માસ ગર્ભમાં કે 9 માસ ને બેટા આજે તને આ દૂધી છે 2-3 કલાક પકડતા તને થાક લાગી જાય છે એટલે જ કોઈ કવિએ બહુ સરસ કહ્યું છે શું કે પહેલાં માતાની પથારી ભીની કરતો હતો પહેલાં માતાની પથારી ભીની કરતો હતો અને હવે માતાની આંખો ભીંજવે છે લાગે છે તને માતાને ભીનામાં રાખવાની ટેવ પડી ગઈ છે બાની ઉપેક્ષા એક એક શબ્દમાં કવિઓ વર્ણવે છે અને બેટા આપણી આંખો ઉઘાડે છે આપણા કર્તવ્યનું ભાન કરાવે છે કે બાએ પોતાના કર્તવ્ય છે બખૂબી જે નિભાવ્યા છે તો હવે આપણું પણ કંઈક કર્તવ્ય બને છે ઉપકારનો બંધો ઉપકારથી વાળવા આ આપણો ફરજ છે બેટા આપણે એની પર ઉપકારી નથી કરતા એટલે જ વત્સલ સરવાણીએ કહ્યું છે કે સો જન્મ લો તો પણ ના ચૂકવી શકો ઋણ માતારું સોમો જન્મ લઈ અને તારી સેવા કરું છતાંય તારો ઋણ હું ક્યારેય ચૂકવી શકું એમ નથી એટલા ઉપકારો માતા પિતાના સંતાનો પર હોય છે અને આ માતા પિતાઓના વર્તમાનમાં આવા દુઃખી દુઃખી થઈ જાય છે એ આપણી માટે બેટા સુધરેલા સમાજની શરણ છે એવું કવિ મુકેશ જોશી કહે છે ઓકે તો બાનો ભૂતકાળ આવો હતો તો બાનો વર્તમાન કાળ કેવો છે એ આપણે 4 માર્ક્સનો આન્સર હતો એમાંથી 2 માર્ક્સનો આન્સર છે જરા ડિસ્કસ કરી લઈએ બેટા શું તો કે છે બાળકો છે એ દર વર્ષે માતાને મળવા માટે બાને મળવા ગ્રામ પરિવેશમાં આવતા હતા પરંતુ આ વર્ષે અચાનક એણે અન્ય સ્થળે જવાનો પ્રોગ્રામ છે બનાવી નાખ્યો છે એટલા માટે બાના ઘરમાં સુનકાર અને સન્નાટો વ્યાપી ગયા છે બાએ સૌના સપના તેડ્યા પણ બાના સપના પૂરા કરવાની કોઈને પડી નથી બાના જીવતરની પેલી છત પરથી સુખરૂપી શ્વેત પોપડા સફેદ પોપડા ખાઈ રહ્યા છે બા બિચારી ફાટેલો સાંડો લઈ અને સીવવા બેસે છે જાણે કે અનેક નિશાસા સીવે છે કહો કે એને નિશાસા નાખવા સિવાય હવે કોઈ ઉપાય રહ્યો નથી એકલવાયું જીવન થઈ ગયું છે બાળકો તો ના આવ્યા પણ કમસે કમ બાળકોની સંતાનોની ખુશી ખબરની ટપાલ આવી જાય એ આશાએ બા ટપાલીની રાહ જોતી બેસી રહે છે બા પણ ટપાલ પણ આવતી નથી વ્યથિત થયેલી વ્યગ્ર થયેલી મનથી ભાંગી પડેલી બા છે ઘરમાં આવે છે અને દાદાજીના ફોટા સામે સજન નયને એને પ્રશ્ન પૂછે છે પણ બાપુજી દાદાજી છે તો ફ્રેમ થઈ ગયેલા છે મૃત્યુ પામ્યા છે એટલે દાદાજી બાના આંસુને પૂછી શકતા નથી ને કવિ કહે છે કે શબરી છે એને તો રામ અને બોર ફળી ગયા હતા રામે એને દર્શન આપ્યા હતા પણ અહીં બાની આંખમાં બોર બોર જેવા આંસુ ટપકે છે પણ કોઈ રામ કોઈ એનું સંતાન એના આંસુને લૂછવા આવતું નથી આમ બાનો વર્તમાન કાળ છે ખૂબ દુઃખદ અને એકલતાથી ભર્યો ભર્યો છે એકલતાના વર્ષોને ક્ષણે ક્ષણે પીડી રહી છે પીડાઈ રહી છે તો ત્યાં તમારો 4 માર્ક્સનો આન્સર છે પૂરો થયો અહીંયા 2 માર્ક્સ છે બેટા અને અહીંયા આપણા 2 માર્ક્સ છે એટલે 4 માર્ક્સ થયા હવે સાંભળો બેટા બીજો એક તમને સવિસ્તર ક્વેશ્ચન પૂછાય છે કયો પાણી વેદના તમારા શબ્દોમાં લખો તો બાની વેદના ક્યાં છે બેટા તો કે વર્તમાન કાળમાં છે તો આ વર્તમાન કાળ આપણે આખો જ આપવાનો છે આવડે બેટા બધાને બાનો વર્તમાન કાળ કેવો છે તો કે છે વર્તમાન કાળની અંદર હવે બાળકો છે બાને મળવાની બદલે અન્ય સ્થળે ફરવા જવા પ્લાન કરી નાખ્યો છે એટલે
બાઇકની પડી ગઈ છે, બાના પતિનો મૃત્યુ થયો, સંતાનો દૂર છે, વેકેશનમાં પણ હવે આવતા નથી, હવે જો સંતાનો આવશે જ નહીં કોઈ દિવસ, એ વિચારથી થથરી ઉઠી છે. ચીવતરની છત પરથી સુકોપી પોપડા ફરે છે, સાડી સાતવા બેસે છે, નિશાસા નાખવા સિવાય કોઈ ઉપાય રહ્યો નથી. પછી ટપાલીની રાહ જોવે છે, ટપાલ આવતી નથી, ઘર આવે છે દાદાજીની, પણ દાદાજી તો સ્વર્ગવાસી છે, ના સુધી લૂછી શકતા નથી. શ્રી રામે દર્શન આપ્યા હતા શબરીને, પણ આજના સંતાન તો શ્રી રામ કરતાય મહાન છે, બા પાસે જતા નથી, અને બાની આંખમાંથી બોર બોર જેવડા આંસુ સરી પડે છે. ત્યાં તમારો સવિસ્તર આન્સર માટે કામ્ય છે પુત્ર. બે માર્ક્સમાં આન્સર પેટા તમને ક્વેશ્ચન પૂછાય છે શું, તો કે કાળરૂપી કુહાડીએ કેવી પરિસ્થિતિ સર્જી છે, તો કે કાળરૂપી કુહાડીએ વેકેશન રૂપી ઝાડને કાપી નાખ્યો છે. સંતાનો વેકેશન પૂરું થતાની સાથે પોતાના શહેરમાં પરત ફરી ગયા છે, એટલે ઘરમાં સુનકાર અને સન્નાટો વ્યાપી ગયા છે. સુનકારને સન્નાટો જાણે પહેરો પડે છે, જેથી એનો એક પણ સંતાન બાના લાડ પામવા માટે આવી શકતું નથી. આ તમારો મોસ્ટ ટાઈમલી આન્સર અહીંયા છુપાયેલો આપણે ડિસ્કસ કર્યો બેટા. ઓકે, અને બાકીના એક એક વાક્યમાં પ્રશ્નના જવાબ બેટા બધા સહેલા જ તમને આવડે એવા છે. કે બા સાવ એકલા શા માટે પડી ગયા, તો કે પતિનું મૃત્યુ થયું છે, સંતાનો દૂર રહે છે, બાનું ભેદ કેવું છે, રસગુલ્લાની ચાસણી જેવું છે, સુખડીમાં ઘી રેડીને કોણ ખવડાવે છે, બા ખવડાવે છે, બાસેમાં ઘી રેડે છે, સુખડીમાં ઉડવાનું બળ કોણ આપે છે, બા આપે છે. પછી તો કે કોણે ઝાડને કાપી નાખ્યું, તો કે કાળરૂપી કુહાડીએ. બહુ જ અગત્યનો પ્રશ્ન બેઠા કે બાના ઘરમાં કોણ પહેરો ભરે છે, તો સોનકાર અને સન્નાટો પહેરો ભરે છે, આપણને વારંવાર પૂછાતો પ્રશ્ન છે. પછી તો કે બાના આંસુને દાદાજી કેમ લૂછી શકતા નથી, કારણ કે ફ્રેમ બની ગયા છે, મૃત્યુ પામ્યા છે, બા ફાટેલા સાગલા સાથે શું સીવે છે, શું સાંધે છે, તો કે અનેક નિશાસા સાથે. એવું કેમ કર્યું છે, તો કે જે હવે એકલવાયા જીવનમાં નિશાસા નાખવા સિવાય કોઈ ઉપાય એની પાસે રહેવાનો. બા રોજ કોની વાટ જુએ છે, તો કે સંતાનોનો કાગળ આવે એની રાહ જોયા કરે છે. કોને બોર અને રામ પડી ગયા હતા, શબરીને બોર અને રામ પડી ગયા હતા. આ કાવ્યમાં બાની કઈ સમસ્યા વ્યક્ત થઈ છે, વર્ષોની એકલતાની સમસ્યા વ્યક્ત થઈ છે. ઓકે બેટા, આવા પ્રશ્નો તમને પૂછાય છે, કાવ્ય સહેલું છે, મજાનું છે, અને આપણે ઘણું બધું શીખવાનું છે આ કાવ્યમાંથી. ઓકે બેટા, મળીએ છીએ કોઈ નેક્સ્ટ સેશન.